देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल जय भगवान। मित्रों आज नानकड़ी बात करवी छे, अपना रसोड़ा राजा कोण छे? तमे वाँच्युं हशे के नानो दानो पण आटला रोगों ने थई जाय सामो। मित्रों जेनो आपणे सौथी वधारे उपयोग करीए छे, रसोईनी दरेक आइटम में आपणे एनो उपयोग करीए छे, एना विशे आपणे जाणवुं जोईए। अने ए छे नानो नानो पण रईनो दानो। आ कहेवत छे बधाना घर में रई हशे। ने मित्रों रई वगारनो वगार धूरो आवुं कहेवाय छे। दरेक वगार में शाकनो वगार होय, बीजा कोईनो गमे तेनो वगार होय, ए वगार में आपणे रईनो वगार करीए छे। तो शा माटे रईनो उपयोग थाय छे? मित्रों रई ए परम वायु अने कफनाशक छे। एने तेलनी अंदर ज्यारे नाखवामां आवे छे, જ્યારે એ એ તતરડે અને આમ વઘાર એનો થાય, તતરડેને આમ છૂટી પડે ને, ત્યારે એ રઈનું જે તેલ છે ને એ મિત્રો એમાં મિક્સ થાય છે અને પરમ વાયુ અને પરમ કફનાશક છે। એટલે એને જ્યારે વઘાર કરીએ છીએ ત્યારે એ તેલ જે છે એમાં જ્યારે એ શાક બને કે જેનો વઘાર આપણે કરતા હોય, એ વાયુ અને કફનો નાશ કરે છે। અને બીજી એક વાત, એમાં ચાર મિનરલ્સ રહેલા છે, કોપર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને સેલેનિયમ છે। આ ચાર જે મિનરલ્સ છે એ મહત્વનું કામ કરે છે। કોપર હંમેશા ફંગસ વિરોધી છે, એટલે આપણી બોડીમાં કોઈ પણ પ્રકારની ફંગસ હોય તો એ ફંગસનો નાશ કરે છે, એન્ટીફંગલ છે કોપર। ત્યાર પછી કેલ્શિયમ એ આપણા હાડકાઓ માટે મજબૂત કરે છે, હાડકાઓ માટે છે। ત્યાર પછી મેગ્નેશિયમ એ હાર્ટ છે, ડિપ્રેશન છે, પછી આપણું જે બીપી છે બીપીને બેલેન્સમાં રાખવાનું કામ કરે છે। ત્યાર પછી છે સેલેનિયમ, સેલેનિયમ બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ છે મિત્રો, એટલે શરીરની અંદર જે કંઈ કચરો જમા થયો હોય એ કચરાને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે। એટલું જ નહીં, સેલેનિયમ એ કેન્સર વિરોધી તત્વ છે, એટલે આપણા શરીરમાં કેન્સરના સેલને ડેવલપ થવા દેતું નથી। એટલે હંમેશા વઘાર કરીએ ને ત્યારે રઈનો છૂટથી ઉપયોગ કરવો મિત્રો। રઈ આમ ખાલી નાખવા ખાતર બે દાણા નહીં નાખવાના, એને પૂરતી માત્રામાં નાખો અને દરેક શાક કર કે કોઈ પણ આઈટમનો વઘાર કરો એમાં રઈ ફરજિયાત નાખો મિત્રો। તો આટલા રઈના ફાયદા છે, અને એ ફાયદા જાણ્યા પછી તમને એમ થશે કે ના રઈનો વઘાર તો હવે થોડી વધારે રઈ નાખીને વઘાર કરીશું તો આપણા શરીરને ફાયદો આપશે મિત્રો। એટલે આટલી વાત કરવી હતી મિત્રો। ઉત્તરાયણનો મહિમા છે, દાનનો મહિમા છે, ચાર પ્રકારના દાનનો વિડીયો અપલોડ કર્યો છે મિત્રો। કહેવાય છે કર્ણ બોલેલા કે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું મિત્રો, ગમે તે હોય યાર। પણ જ્યારે આપણે ત્યાગ કરીએ, આપણી માલિકીનું જ્યારે બીજાને આપી દઈએ ને, ત્યારે મિત્રો પુણ્ય બંધાયા વગર રહેતું નથી, અને એ જ પુણ્ય મિત્રો મને તમને સુખ આપે છે મિત્રો। એટલે હંમેશા કહ્યું છે દીધું હોય તો દેતો જાજે ને આપ્યું હોય તો આપતો જાજે। આપણી પાસે જે કંઈ હોય એમાંથી ફૂલ લઈને ફૂલની પાંખડી યથાશક્તિ મિત્રો હંમેશા બીજાને સેવા કરો, પરમાર્થ કરો, પરોપકાર કરો, બીજાનું દુઃખ દૂર કરો કોઈ પણ રીતે મિત્રો। તો એક મનુષ્ય જીવન આપણે જીવ્યા એવું ગણાશે, આપણું જીવન દૈવી બનશે, અને દાનનો મહિમા ઉત્તરાયણ ઉપર છે। માટે ફરી કહું છું કે કપડાનું દાન, આહાર દાન, એવું કોઈ પણ દાન તમે યથાશક્તિ કરજો ઉત્તરાયણ ઉપર, દાનનો મહિમા છે। કારણ કે દાન ક્યારેય વ્યર્થ નથી જતું, એનાથી પુણ્ય બંધાય 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 ને બંધાય જ, આ લો ઓફ નેચર કુદરતનો કાનૂન છે, કુદરતનો કાનૂન છે કે તું તારી માલિકીનું જ્યારે ત્યાગ કરીશ, બીજાને આપીશ, ત્યારે અમારે તને હજાર ગણું રિટર્ન કરવું પડશે, અને એનું પુણ્ય માનો કે ના માનો, તમારે જોઈએ કે ના જોઈએ, પણ પુણ્ય મળે મળે ને મળે જ, આ કુદરતનો અફર કાનૂન છે। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના। મનોહર પટેલના જય ભારત, જય હિન્દ।